ડભોઈ નગરપાલિકા હદમાં એસટી ડેપો નજીક આવેલી 4 જેટલી સોસાયટીઓમાં આશરે 500 થી 600 મકાનના રહીશોને પ્રાથમિક સવલતો ન મળતા ભારે આક્રોશ ફેલાયો છે. ડભોઈ એસટી ડેપો નજીક પાલિકા હદ વિસ્તારની 4 સોસાયટીઓ અક્ષર ઉપવન, પંચવટી સોસાયટી, ઝવેરનગર સોસાયટી, જલારામ મંદિર નજીક, ગણેશનગર સોસાયટીમાં આશરે 500 થી 600 જેટલા મકાનોમાં રહીશો વસવાટ કરે છે. છેલ્લા કેટલાક સમયથી આ સોસાયટીના રહીશોની પ્રાથમિક સવલતો જેમાં સ્ટ્રીટ લાઇટ, ડ્રેનેજ લાઇનના ઢાંકણા ખુલ્લા, વરસાદી પાણીનો નિકાલ, પીવાના પાણીની સમસ્યા સહિત અનેક સમસ્યાઓનો કાયમી નિકાલ આવતો ન હોય ને સોસાયટીના રહીશો દ્વારા અવારનવાર પાલિકા કચેરી ખાતે લેખિત તેમજ મૌખિત અરજીઓ કરવામાં આવી છે પણ સમસ્યાનો નિકાલ થતો જ નથી. સાથે સાથે સોસાયટીના રહીશોના 6 જેટલા મુદ્દાઓ જેમાં જમીન લેવલે પાણી મળતું નથી, સ્ટ્રીટ લાઇટો બંધ છે, ડ્રેનેજ ઉભરાય છે તેમજ ઢાંકણા ખુલ્લા છે. અક્ષરરૂપન સોસાયટીથી નગરપાલિકા શોપિંગ સેન્ટર સુધીના રોડ પર મકાનની બહાર હોટલાઓ તેમજ રોડ પર વાહનો પાર્ક કરી રસ્તાનો અવરોધ દૂર કરવા તેમજ દેવ ફરાસખાણા આગળ જાહેર રસ્તા ઉપર ઈંટોના રૂડા નાખવાથી વાહનોને અવરજવર તેમજ રાહદારીઓની શારીરિક ઇજાઓ થતી અટકાવવા સાથે સાથે વર્ષ 2018ની નામફેર માટેની અરજી તેમજ તેની ફી ભરેલ હોય પણ નામફેર થયું ન હોય ને સહિતની સમસ્યાઓનો નિકાલ કરવામાં આવે તેવી માંગ છે. આ સાથે જ વરસાદી સિઝનમાં ભરાઈ રહેતા પાણીને પગલે અને ડ્રેનેજના ખુલ્લા ઢાંકણાઓને કારણે એમ્બ્યુલન્સ કે રિક્ષા સોસાયટીમાં આવી શકતી નથી, જેને પગલે રહીશોને દર્દીઓને ખાટલામાં નાખી રોડ સુધી લઈ જવા પડતા હોય છે. તે માટે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અવારનવાર રજૂઆતો કરવા છતાં સમસ્યાનો નિકાલ ન આવતા સોસાયટીના રહીશો રોડ પર ઉતરી આવી પાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. સમસ્યાના નિકાલ માટે કલેક્ટર સુધી અરજીઓ કરવામાં આવી હોય છતાં નિકાલ ન આવતા રહીશોમાં ભારે રોષ ફેલાયો છે. વહેલી તકે સમસ્યાઓ હલ નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. અમે અત્યારે અક્ષર ઉપવન સોસાયટીના રહીશો ભેગા થયેલા છે. અમારી અત્યારે મોટા મોટી સમસ્યા એ છે કે અહીં રોડ ઉપર તમે જુઓ જ છો તો ખૂબ જ પાણી ભરેલું છે. બીજું કે આ રજૂઆત અમે વારંવાર એક મહિના પહેલાં પણ કરેલી છે, લેખિતમાં અરજી આપેલી છે, મૌખિક પણ આપેલી છે અને અગાઉ પ્રિન્ટ મીડિયાના માધ્યમથી પણ એમને આ બધી વાત કરેલી છે, છતાં ચીફ ઓફિસર, નગરપાલિકાના સભ્યો કે કોઈ પણ આનું કોઈ વાત ધ્યાનમાં લેતા નથી. ચીફ ઓફિસરને રૂબરૂમાં 10 વખત અમે મળવા ગઈ છું પણ કોઈ પણ વાત એમને કરેલી નથી અથવા એનો કોઈ લેખિતમાં અમને ઉલ્લેખ કરેલો નથી. અહીં કેટલી સોસાયટી આવેલી છે? અહીં ઓછામાં ઓછું ગણીએ તો અહીં ડેપોની અહીં પાછળની સોસાયટી ગણીએ તો પંચવટી છે, અક્ષર ઉપવન સોસાયટી છે, અહીં બાજુમાં ઝવેરનગર છે, એના પાછળ જલારામ મંદિર છે. એમ કારણે ઓછામાં ઓછા 400 થી 500 ઘરો અહીં લોકો રહે છે અને સોસાયટીમાં બધાને જ આ એક મેઇન રોડ છે. આ મેઇન રોડ ઉપર આવવા જવાની ખૂબ જ તકલીફ બધાને પડે છે. ખાસ શું ઢાંકણા ખુલ્લા છે ગટરોના? ગટરોના ઢાંકણા તો તદ્દન ખુલ્લા જ છે. તમે જો જુઓ છો તો તમને ગટરના ઢાંકણા ખુલ્લા દેખાશે. બીજું કે અહીં કોઈક માણસ બીમાર હોય તો બીમાર માણસને અહીંથી લઈ જવા માટે પણ ખૂબ જ તકલીફ પડે છે. રિક્ષા કે 108 આવે છે? રિક્ષા કે 108 આવવાની ખૂબ શક્યતા. તમે અત્યારે તમે ખુદ જ તમે જોઈ શકો છો કે અહીં કેવી પરિસ્થિતિ છે. કેવી રીતે લઈ જાઓ છો બીમાર માણસ? એમને ખાટલામાં મૂકીને અમે અહીંથી પેલા આ ખાડાનું જે પાણી ખાયું ત્યાં સુધી અમે ત્યાં લઈ જઈને ત્યાંથી અમે એમને દવાખાને કહેવા પહોંચાડીએ છીએ. હવે તો આ પ્રશ્નનો નિકાલ નહીં, શું કરશો આગળ? આ પ્રશ્નનો જો નિકાલ નહીં આવે તો અમે ગોધી ચિંધ્યા માર્ગે એનું આંદોલન કરીશું. બીજું કે નગરપાલિકામાં ફરીથી અમે આજે એક વખત રજૂઆત કરીશું અને આગામી ચૂંટણીમાં એમને જે કોઈ હશે એ અમે નગરપાલિકાના રહીશો ભેગા થઈ અને એમને એ રીતનો જવાબ આપીશું. સમસ્યા છે બેન, અમારા ડભોઈ નગરમાં અક્ષર ઉપવન સોસાયટીમાં આજે કેટલા ટાઈમથી અમારી લાઇટો બંધ છે. તમામ નગરપાલિકાની બધી જ જાણ છે પણ છતાંય અમારી કોઈ પણ જાતની આ લોકો સુવિધા કરતા નથી. શું એમને વોટિંગ નથી જોઈતું? આ વખતે એમને ના વોટિંગ જોઈતું હોય તો અમને લાઇટો ના આપે. બાકી અહીંયા અમે અક્ષર ઉપવનમાં એ લોકોને અહીંયા આવવા નહીં દઈએ. અમે કેટલા મકાનો છે અમારા? લગભગ 4 સોસાયટીના થઈને 500-600 મકાન હોવા છતાં પણ નગરપાલિકાની કોઈ પણ જાતની ઊંઘ ઉડતી નથી. અમને વારંવાર આવી સૂચનાઓ આપવા છતાં પણ કોઈ પણ અમારું કામગીરી કરવા તૈયાર નથી. અને અમે કેટલા ટાઈમથી આજે અંધારાની અંદર રહીએ છીએ. શું આ ચોરી થશે તો કોણ જવાબદારી? શું બીજી તકલીફો શું છે તમારી? અમારે આ પાણી છે, ગટર લાઈનો બધા ઢાંકણા ખુલ્લા છે પણ કોઈ પણ જાતની આ લોકો વ્યવસ્થા કરતા નથી. અમારે ચોમાસાની અંદર ગાડીઓ ફસાઈ જાય છે, ગાડીઓ બગડી જાય છે. તો શું આ કઈથી વારંવાર પૈસા લાવવાના? અત્યારે લોકડાઉન ચાલી રહ્યું છે, નગરપાલિકા કશું સાંભળતી નથી. અને બીજી બાજુ અમારે નોકરી ધંધા બંધ છે તો પૈસો ક્યાંથી લાવવો આટલો બધો રિપેરિંગ કરવા સાધનોને? શું આ પાણીને અહીંની જવા આવવાની સગવડ નહીં કરવાની આ લોકોને? તમારી શું માંગ છે હવે? અમારી તો બસ અમે આગળ જવા માંગીએ છીએ. જો નહીં પણ આ કાર્યવાહી થાય તો અમે આગળ કરીશું કાર્યવાહી એની. અને કોઈએ વોટિંગ લેવા માટે અહીંયા આવવું નહીં, જાહેરાત આપવા માટે. નગરપાલિકામાં જાઓ છો તો શું કહેજો? અમને વારંવાર સૂચનાઓ આપવા છતાંય પણ અમારું કોઈ સાંભળતા જ નથી આ લોકો.
થઈ જશે બસ એક જ શબ્દ પણ ક્યારે થશે. હિતેશ જોશીનો રિપોર્ટ ડભોઈ.